नमस्कार मित्रों, चांगा पगार केन्द्र प्राथमिक शाला में आपनु हार्दिक स्वागत छे। अहींया मित्रों दाखलो छे पांचमा नंबरनो। पांच अंकनी नानामां नानी संख्या लखो अने अविभाज्य अवयवनी रीते रजू करो। तो पांच अंकनी नानामां नानी संख्या, હવે મિત્રો ત્રણ અંકની હોય તો આપણે 100 કહીએ છીએ, ચારનું હોય તો 1000 કહીએ છીએ, તો પાંચ અંકની હોય તો આપણે સમજી શકીએ કે પાંચ અંકની સંખ્યા 10000 છે। ઓકે, હવે એને અવિભાજ્યની રીતે લખવાના છે, એટલે આપણે એના ભાગાકાર કરવા પડશે અને પછી એને અવિભાજ્યની રીતે લખીશું। તો અહીંયા 10000 છે એને આપણે ભાગ પાડીશું, તો અહીંયા મિત્રો તમે જોઈ શકશો કે એકમનો અંક અહીંયા શૂન્ય છે, માટે બે વડે ભાગ ચાલશે। ઓકે, તો અહીંયા બે, અહીંયા 5000 આવશે, 5000 દુ 10000। ફરીથી અહીંયા એકમનો અંક શૂન્ય છે એટલે 5000ના અડધા એટલે 18000। ઓકે, હવે અહીંયા પણ શૂન્ય છે તો 18000ના મિત્રો અડધા આપણે જાણીએ છીએ કે 1250 થાય। ફરીથી અહીંયા શૂન્ય છે એટલે બે ભાગ ચાલશે, બરાબર, તો 625 આવશે, 2 6 12 અને અહીંયા 25 2 50। ઓકે, હવે મિત્રો તમે અહીં જુઓ, અહીંયા 5 છે, શું છે 5, તો 5ની ચાવી ચાલશે, તો આપણે 625 છે તો આપણે જાણીએ છીએ 25 અહીં 125 50 625 થશે। આગળ જોઈશું, 5 અહીંયા 25 5 125 થશે, અહીંયા આપણે એક લીટી વધારી દઈશું। ઓકે, બીજી પણ એક લીટી અહીંયા વધારી દઈશું, અહીંયા 5 5 અને અહીંયા 5 1। ઓકે, અહીંયા આ રીતની પ્રોસેસ થશે, તો લખીશું માટે 10000ના અવિભાજ્ય અવયવ મિત્રો કયા આવશે, તો અહીં લખીશું 2 × 2 × 2 × 2, 2 4 વખત છે, અને 5 પણ કેટલી વખત છે, તો 5 પણ 4 વખત છે। ઓકે, તો આપણે માત્ર અવિભાજ્ય અવયવ જ લખવાના છે। આમ 10000ના અવિભાજ્ય અવયવ આ છે, અને 5ની નાનામાં નાની, 5 અંકની નાનામાં નાની સંખ્યા 10000 છે। ઓકે, તો દાખલામાં તમને ખબર પડી જશે। આભાર આપનો।